ઘૂંટડીનો અવાજ આવતો. દસમો વેદ છે દુહો દહમો વેદ, જેને સમજીને દા હાલે. દુહો કીધો બહુ સરસ મજાનો, મારા રાવળ જોગીએ જ કીધો છો કે માતા તારી અગર નાંગણી, પિતા શંકર દેવ શંકર દેવ શંકર દેવ હે ઓલી નાંગણી, માતાજી ના માંડવામાં ન જો હોય કોઈ માણસ કે દેવ ના ડાયરામાં કોઈ દી નો કે ખબર ન હોય. કારણ કે તમામ માતાજીના બાનાધારી ભૂવા, માતાજીના આચાર્ય, નાનો મોટો કોઈ પણ ભૂવો હોય,
એ પ્રથમ પહેલા આમ ધોણે એનું શું કારણ હશે અને માં ક્યાં છે સાહેબ? દુહો બતાવે છે. કે મારા અંતર ના ઉડાણ ની હે મારા અંતર પણ સતની સતની વાતું એ બોલી સોર બહેન નો સિતરાય લોઢા ને કંચન કરે એને પકડી લ્યો, એને પકડી લ્યો. પણ જેની આજ હોય છે બાપા, કદાચ મારા રાવળ જોગી નો છોકરો નાનો એવો બસો બેઠો હોય ને, માતાજીને અંતરના ભાવથી આરાધના કરે અને હાથમાં પતાળની માલપા હુઈ ગઈ હોય અને જો ન જાગે ને તો તો એ અમારી જોગ માયા નો કહેવાય છે. જેની આદુ પડી છે બાબો, માલધારી સમાજનો કોઈ દીકરો હોય, નાનેથી પાળી કોશી ઉછેરી ને મોટું આપણે કર્યું, કદાચ ઈ બોલાવો કરે ને તો ખીલો ખેંચી ને વીયું જાય દેવાય. એમ ડોસનિયા નામના ગારડી એકથી ભુજિયા નામના ડુંગર કચ્છની માલિપા એને પકડવા હાટુ થઈને તેની મોરલી નો આરાધના કરી હતી. અને કેવી મોરલી વગાડી ડોસનિયા ગારડી હો! હા ઉસ્તાદ, હા ત્રિલોક નો નાથ ભોળ્યો નાથ ભોળ્યો નાથ ભોળ્યો નાથ ભોળ્યો
શિવ મન સમાધિ ની માલ પાસે બેઠા હતા અને પાતાળ ની માલ પાસે ધનુર્વતી નામની નાગણી શિવની આરતી ઉતારવા માટે આવતા હતા. દુહો બતાવે છે સાહેબ, સત્ય ઘટનાનો દુહો છે. દુહો છે દસમો વેદ પીડ્યો હોય છે. ઘણા એમ કે આવી ઘટના કઈ બની હશે, પણ 100% વાત છે સાહેબ. કે માતા તારી આગળ નાંગણી, પિતા શંકર દેવ, પિતા શંકર દેવ, શંકર દેવ, એ ઓલી નાગાણી ખેલો, એ તું તો ભૌજિયા નાગ નો ભણે. બોલા બોલા ભગવાન શિવ. દસમુખો રાજા રાવણ લંકા નો અધિપતિ એમ અદભુત રામાયણ બતાવે છે, વાલ્મીકી રામાયણ બતાવે, તુલસીકત રામાયણ બતાવે છે બાપુ. ધડ ધડ મસ્તક સડાવ્યા શિવે, રાવણ 10 માથા 20 ભુજાલો લંકા નો અધિપતિ માથા સડાવી દીધા શિવ ને. તારે મારો નાથ બીજી ગયા તા ને એને કીધું માય લંકા ના રાજા રાવણ માગી લે. માગું તમારી આગળ અભિવર્દન. નવગ્રહ મારા ઢોલીએ વા વાસિદુ કરે, પવન પાણી ભરે, અગ્નિ દેવી છે ને ઘરે રોટલા કરે છે. 14 ચોકડી નું રાજા રાવણ એક દિવસ માગી લીધું હતું. 9 લાખ તો લોપડી વાળી છે સાહેબ. ફલહાર ભેળિયા વાળિયું, હજાર હાથ વાળિયું, એ બોલી કરો દેવીયું કાતાળિયું. વચન છે, વચન તો વ્યવહાર હોય, વચન આપી દીધું. માતાઓ બેઠા છો, તમને ખબર નથી, તમે દીવો તો કરો છો પણ ખબર નથી કોનો દીવો એને કરીએ છીએ. હજી કાલે જ ટાણો ગયો છે દિવાળીનો, આપણે કાલે જ ગયો છે. અને જ્યારથી કાળી સતરદેશી આવે નાથી ટોટલે 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 દીવા થાય, અને ડેલી હોય કે આવી ખડકી હોય, 2 ગોખલા મૂકેલા હોય છે. એ ગોખલા કોને કરાવ્યા છે? એ મારા ધરતીના ભાર જેલો વીર ખેતલાના કરાવેલા છે બાપ. અને જ્યાં સુધી એ દિવાળીનું તાણું આવે ને, તારે નકરો દીવો 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 નવખંડ ધરતીની માલી પર નકરો દીવો થતો હોય, એ તેથી આવડો આ દુહો કીધો છે. આ સભા દેવે કે સંસદો સભા દેવે કે હાલો
લંકાની માલપા મારો ધરતીનો ફારજીલો 33 નો આગેવાન વીર ખેતલો રાવણના દરબારની માલપા મનોહરીને એક દિવસ આવડો આ પવન આવ્યો તો આ રમે એ પવન અને તેથી એને એમ કીધું તું કે આ બંધ થાય આ કોઈથી બંધ ન થાય બાપો આને જો બંધ કરવો હોય ને તો મારા રાવણ જોગીને બોલાવવો જોઈશે તાળી પાડી શબ્દ ફેંકી ડબરું વગાડે 33 કરોડ દેવ હાજર થાવે અને તો આ નાર મનોહરી નું દુઃખ જાવે નકર કોઈથી ન જાવે બાપો અને તેની પાસે જગ 33 કરોડ દેવાલું એક ખેતર વસાવે હતો એક ખીજડો શું ન કરે કે કરવા ધારે ઈ કરી દે આ ધરતી નો ભાર ઝીલ વીર ખેતલો કહેવાય બાપો એ રમતો રૂડો લાગે એ વીરો રમતો રૂડો લાગે એ મારો ખેતલ બાળુડો રાજા મારો ખેતલ બાળુડો રાજા બાબો પધારો પધારો બાબો પધારો પ્રતાપ પ્રતાપ
પ્રમાણે મારો ધીમો ધણી પ્રમાણે મનું મારું માવતો માવતો એ પણ દીધો તમને જવાબ એ મારી ભીડ ને વખતે તું પ્રમાણી જગાડી અને જો ન કે ને તો જગત ની માલ પર મારી ભોળી ભરપાણી નો જો ભૂતા ખાતા હોય અને મારી અડધી રાત નો હોકારો ન બને તો મારી ભોળી બ્રહ્માની નો Everybody ready?